23 જૂન ભારતીય જનસંઘના સ્થાપક તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રણેતા એવા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિને દેશ બલિદાન દિવસ તરીકે ઉજવણી કરતો આવ્યો છે જેના ભાગરૂપે કડોદરા ખાતે આવેલ સુપ્રસિદ્ધ આંકડામુખી હનુમાનજી મંદિર પરિસરના વિશાળ મેદાનમાં કડોદરા નગર ભાજપ સંગઠન દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજરોજ કડોદરા ખાતે આવેલ સુપ્રસિદ્ધ આંકડામુખી હનુમાન મંદિર પરિસરના વિશાળ મેદાનમાં નગરજનો માટે સૌભાગ્યપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દેશ તેમજ કાશ્મીર મુદ્દે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા દેશના સપૂત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સુરત જિલ્લા ભાજપ પ્રભારી ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં જનસંઘના સ્થાપક તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રણેતા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા મધ્ય તેમજ દક્ષિણ ભાગના વિસ્તારોમાં પ્રથમ વખત 2.5 વર્ષ માવજત પામેલા તેમજ વધુ માત્રામાં પ્રાણવાયુ વહન કરનારા છોડવાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ભાજપા દ્વારા આ કાર્ય આવનારા દિવસોમાં પણ જિલ્લાના તમામ નક્કી કરેલા સ્થળોએ યોજવામાં આવશે કડોદરા નગર ભાજપ સંગઠન પ્રમુખ શૈલેષભાઈ શ્રીવાસ્તવ તેમજ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અંકુરભાઈ દેસાઈ દ્વારા આ ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત કડોદરા નગર ભાજપ સંગઠનના હોદ્દેદારો મહિલા મોરચાની સમગ્ર ટીમ હાજર રહી હતી ભરતભાઈ રમણભાઈ રાઠોડ સુરત જિલ્લા સંગઠન પ્રભારી તરીકે મારી જવાબદારી છે 23મી જૂન શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસની આજે ઉજવણીનો કાર્યક્રમ આજે અહીં કડોદરા મુકામે રાખવામાં આવેલ છે અને એના ભાગરૂપે આજે એમને પુષ્પાંજલિ અર્પણ કરી એમને એક સ્મરણાંજલિ એમને યાદ કરવામાં આવે છે અને મોટાભાગે આજે અમે સુરત જિલ્લાની અંદર 23 તારીખથી શરૂ કરી અને 6 જુલાઈ સુધીનો વૃક્ષારોપણનો કાર્યક્રમ અને સેવાકીય લગતા પ્રવૃત્તિઓ આજથી જિલ્લામાં શરૂ કરવામાં આવનાર છે એના કેટલા વૃક્ષો રોપવામાં આશરે લગભગ 50,000થી લઈ અને 1 લાખ સુધીનો અમારો સુરત જિલ્લાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ છે ઓછામાં ઓછા 50,000 વૃક્ષો વવાય એ તો અમે ચોક્કસપણે લક્ષ્યાંક તાલુકા સંગઠન અમારા તમામ પદાધિકારી ટીમોને અમે આ સોંપેલું છે અને લગભગ અમે એને ચોક્કસપણે પૂર્ણ કરીશું વિશેષતાની અંદર મોટે ભાગે અમે લીમડો છે પીપળો છે વડ છે અને જાંબુડો છે જે ઓક્સિજન અત્યારે વિશ્વની અંદર જે પર્યાવરણની સમતુલા ખોરવાઈ છે અને લગભગ આપણે કોરોના કાળ દરમિયાન જોયું છે કે મોટેભાગે ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ છે એને ધ્યાનમાં રાખીને વધુ ઓક્સિજન આપતા વૃક્ષોની પસંદગી અમે કરી છે અને માનનીય અમારા વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ છે એમણે અમને ખાતરી આપી છે કે તમને ખૂબ સારી કક્ષાના વૃક્ષો મોટા વૃક્ષો આપવામાં આવશે અને જેથી કરીને એને અમે સારી રીતે ઉછેર પણ કરી શકીએ આજે વૃક્ષો રોપવામાં આવે છે ખાસ પદ્ધતિ કંઈક ટેકનિકથી છે શું છે હા આજ રોજ એ ટેકનિકોમાં તો અમે આજે કડોદરા મુકામે અમને નવું આ એક જાણવામાં મળ્યું છે કે આનો ઉછેર અમને લગભગ 6 થી 7 ફૂટ ઊંચા વૃક્ષો મળ્યા છે અને એને સરસ રીતે પ્રોટેક્શન કરવામાં આવેલા છે અને 15 દિવસે 1 વખત લગભગ એમાં પાણી મૂકવામાં આવેલ છે કે જેથી કરીને વારે વારે એની રોજે રોજનું નિરીક્ષણ ન કરવાનું એટલે પાણી આપવાનું ન રહી પણ 15 દિવસે 1 વખત તમે પાણી એને આપો તો એની અંદર ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી એના મૂળમાં અને આ જ રીતે આજે અમે અહીંયા જોયું છે એટલે સમગ્ર જિલ્લામાં પણ આવું કઈ રીતે અમે આગળ વધી શકીએ તેના માટેનું વિચારીશું પણ હાલ પૂરતું જે આપણે ઘરે વૃક્ષારોપણ કરીએ છીએ આપણે પોતપોતાના વિસ્તારોમાં એ જ રીતે કરવામાં આવેલ છે આવનાર છે 58 વર્ષ પહેલા વર્ષ 1953માં આજના 23 જૂનના દિવસે જ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનું નિધન થયું હતું કાશ્મીરને મળતો વિશેષ દરજ્જાને નાબૂદ કરવા 23 જૂન 1953માં કાશ્મીર પ્રવાસે ગયા હતા જે બાદ ત્યાંની તત્કાલીન અબ્દુલ્લા સરકારે તેમની ધરપકડ કરાવી હતી જે બાદ રહસ્યમય રીતે તેમનું નિધન થયું હતું જે ઘટનાને યાદ કરતા કડોદરા નગર ભાજપ સંગઠન પ્રમુખ શૈલેષભાઈ શ્રીવાસ્તવ દ્વારા આક્રમક અને તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી 1953માં તમને કદાચ આખા ભારતવર્ષને એક દરેક નાગરિકને ખબર છે કે શ્યામાપ્રસાદ મુખર્જીએ ખૂબ જ કાશ્મીર માટે બલિદાન આપેલું ને ત્યારે એક નારો લાગેલો કે જહાં હુએ બલિદાન મુખર્જી વો કાશ્મીર હમારા હૈ અને
એને સાર્થક કરીને માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ સાહેબ ધારા 370 હટાવીને આજે સાચી શ્રદ્ધાંજલિ અમે શ્યામાપ્રસાદ મુખર્જી સાહેબને આપ્યા છે. ને એમને કહેવાય છે કે 1953માં જ્યારે એ મરણ પામ્યા ત્યારે ખરેખર એમનું મરણ નહીં પામેલા, ને ત્યાર પછી બહાર આવ્યું કે એમનું ખરેખર મર્ડર થયેલું હતું. એટલે શ્યામાપ્રસાદ મુખર્જીને કાશ્મીરના લડાઈમાં ત્યાંના કોંગ્રેસીઓ જવાહરલાલ નહેરુના એના લીધે એમ કહેવાય છે કે એમનું મર્ડર કરવામાં આવેલું. એક ચોક્કસ પદ છે કે જે દિવસે 370 હટાવ્યા અમે, ને જ્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અમિત સાહેબે આ ખૂબ મોટું પગલું ભર્યું છે ત્યારે જે કંઈ પણ બહાલી આપવું હોય તેમાં તો બહાલી આપવાની જ છે. અને કાશ્મીર અને જમ્મુ અને લદ્દાખ માટે આ ત્રણે ત્રણ માટે જે કંઈ પણ બનશે તે કરવા. આજે તમે જોઈ રહ્યા કે ત્યાં રોજગાર છે, ઇન્ડસ્ટ્રી છે, ત્યાં બેરોજગારી ઘટી છે. એ સિવાય હું મોટી વસ્તુ એમ કહેવા માગું છું કે બેરોજગારી છોડો, આતંકવાદી જે દર બીજે દિવસે આપણે સાંભળતા ટીવી મીડિયા તમારા ભાઈઓને માધ્યમ છે કે આજે આતંકવાદી આટલા ઘૂસી આવ્યા, આટલાને મારી નાખ્યા, તમે જુઓ એના પર પૂર્ણ વિમાન મુકાઈ ગયું છે. કેતન પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચલથાણ.